ચેતર વસાવાના સમર્થનમાં નેત્રંગમાં આજે આમ આદમી પાર્ટી જંગી જનસભા યોજી રહી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન આ સભામાં જોડાયા છે. લાખોની હજારોની સંખ્યામાં જનમેદની છે, પરંતુ સવાલ એ છે કે શું ચેતરના સમર્થનના બાને આમ આદમી પાર્ટી શક્તિ પ્રદર્શન કરી રહી છે? શું આમ આદમી પાર્ટી માને છે કે ચેતર વસાવાના સમર્થનથી જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની નૈયાપાર થઈ જશે? ત્યાં કેવો માહોલ છે, લોકો શું કહી રહ્યા છે એ વધુ જાણકારી આપવા જોડાઈ રહ્યા છે ગ્રાઉન્ડ ઝીરોથી અમારા સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા. નરેન્દ્ર, સૌથી પહેલા ત્યાં કેવો માહોલ છે એ જણાવશો, લોકો શું કહી રહ્યા છે એ જણાવશો. ચોક્કસ કે આપણે હાલમાં જે જગ્યાએ છે તેના દ્રશ્યો બતાવીશ કે જે અરવિંદ કેજરીવાલની ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં જે રેલી છે એટલે કે જે સભા છે તેનો માહોલ છે. તમે જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના ઝંડા લઈને કાર્યકરોને બધા અહીંયા આવી રહ્યા છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે આ રીતે બધા જે અહીંયા છે. તો હા, તો તમે બતાવો કે જો અહીંયા એક પરિવાર આવ્યો છે, એમની સાથે વાત કરીશું. શું કેવું છે એમનું? કયા ગામના છો? સમજવું જોઈએ ખોટી બાબત છે એ તો બધાને ખબર છે. આજે કોણ કોણ સભા કરવા આવ્યા છે અહીંયા? તો હવે આવે તો જોઈએ ને કોણ કોણ છે તે. બેન સાહેબ, શું કહેશો તમે? પરિવાર સાથે આવ્યા છે? તો તમે જો કે પરિવાર સાથે અહીંયા પણ આવ્યા છે. હા, તો તમે જો કે બીજા પણ જે એક કાકા છે એમને પૂછ્યું. કાકા, ક્યાંથી આવ્યા છો તમે? બારડોલીથી. બારડોલીથી? આટલે બધે દૂરથી? પાર્ટીનું કામ હોય એટલે આવું પડે. પાર્ટીનું કામ છે. કયા મુદ્દાને લઈને આજે જે સભા છે? મુદ્દા તો બધા બહુ છે પણ ખાસ આજે ખાસ ખોટી રીતે આ ભાઈને ગાયેલો છે એટલા માટે ચેતર વસાવાનું. હવે એ લોકો ને ચંદન મને શું કાલ દે જે મહાન અનુભવો આપો બોલાઈ રહ્યા છે. તમે જો કે હા, શું કહેશો? ગ્રહણ કરી લેશો? શું કહેવું છે બીજું? જિલ્લામાં સ્ટેજ પર જિલ્લામાં સ્થાન ગ્રહણ કરી લેશો બધે છે ને. આપણે ડબલ એન્જિન ની સરકાર ને ટ્રિપલ એન્જિન ની સરકાર. હો, પહેલી એન્જિન ગાંધીનગર, બીજી એન્જિન કાર્યક્રમ ચાલુ કરવાનો હોય કેન્દ્ર ની સરકાર. અન્ય જે કાર્યકરો આવી રહ્યા છે, તમે જુઓ કે ઝંડો લઈને આવી રહ્યા છે આમ આદમી પાર્ટીનો, યુવા થી લઈને અનેક જે લોકો જે આવી રહ્યા છે, ત્યારે ધીરે ધીરે જે સભા જે સ્થળ છે ત્યાં લોકો આવી રહ્યા છે, ત્યારે સભામાં આવી રહ્યા છે તેમને વાત કરીશું. યુવા વર્ગ ખાસ છે, તો એક યુવાન છે એમને પૂછ્યું. શું નામ તારું? શું નામ? કેતન વસાવા. કેતન વસાવા, કયા ગામ? જામવાથી. જામવાથી? સારા માટે આજે ચેતરભાઈ ના સમર્થન માટે. કોની સભા છે? ખબર છે આજે સભામાં સભ કોણ આવે છે? કોણ? કેજરીવાલ આવે છે. આવે છે? આગળ આવી જશો. તો ખાસ આવવાનું તમારું કારણ શું? ચેતરભાઈ ના સમર્થન માટે અમે ખાસ આવ્યા છીએ. ચેતરભાઈ ના વસાવા. અન્ય એક યુવાન છે, શું નામ તમારું? ભાવેશ વસાવા. ભાવેશભાઈ, કયા ગામના? હું કોઈલીમાળીથી છું, નેત્રંગ તાલુકાના સેવા વિશેષનો પ્રમુખ છું. તો ખાસ આવવાનું તમારું કારણ? અહીંયા ખાસ આવવાનું કારણ કે અમારા જે યુવા નેતા જે ચેતરભાઈ વસાવા પર જે ખોટી રીતના આરોપ થયો છે એના માટે દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન આવી રહ્યા છે. એટલે કાર્યકર મિત્રોને વિનંતી. તો તમે વડીલ પણ કયા છે? કાકા, કયા ગામના? અમે છે ધુમાલા ફીચોડા. કયા આવ્યું? એ ગાલીબા વાલપોર ની નજીક આવ્યો. તો કોનું નામ શું તમારું? મારું નામ ચુનીલાલ વસાવા છે. તમે શાના માટે અહીંયા આવ્યા છો? માનો કે ભાઈ જનસભાનું આયોજન છે, ચૈતરભાઈ ધારાસભ્ય છે, એમના ઉપર ખોટો જે આરોપ લાગી રહેલો છે દરેક સમુદાય માટેનો, જેના માટે અમે આજે એમાં આવી રહેલા છે. અને સભામાં કોણ આજે સભા સંબોધવા કોણ આવવાના છે? માનો કે હવે કેજરીવાલ સાહેબ આવવાના છે અને પંજાબના જે મુખ્યમંત્રી છે એ પણ આવી રહેલા છે. જેમનું જે આવેદનની અંદર જે કંઈક જાણવા મળે અને સારું સમર્થન મળે તેના માટે અમે આવી રહ્યા છીએ. અન્ય પણ જે લોકો આવી રહ્યા છે તમને વાત કરીશ. તો ગામડામાંથી દૂર દૂરથી લોકો આવે છે તેમની સાથે વાત કરીશ. શું નામ તમારું કાકા? રમેશભાઈ. કયા ગામથી આવ્યા? નસવાડી તાલુકામાં. નસવાડીથી આવ્યા છે? કયા કારણેથી આવ્યા? ખાસ આજે
આજે કેજરીવાલ સાહેબની મીટિંગ છે તો એને. અને બીજો આજનો ખાસ મુદ્દો? ખાસ મુદ્દો બીજો આજનો હું આ કયો મુદ્દો બીજો? આદિવાસીનો મુદ્દો. આદિવાસીનો મુદ્દો છે. અન્ય પણ જે લોકો છે એમને પૂછું, બા કયા ગામના? શું નામ તમારું? કમળાબેન. કમળાબેન કેટલે દૂર થી આવ્યા? આદિવાસી ભાષામાં બોલો. એવું છે. શું નામ તમારું? મારું નામ ગેમલસિંહભાઈ. ગેમલસિંહ, શું કેશો આજે આવ્યા છો? ખાસ કયા આવ્યા છે? તો અમે ચેતરભાઈ ના સમર્થન માટે આવ્યા છે. ચેતરભાઈ ના સમર્થન કેટલે દૂર થી આવ્યા છે? સાગબારા તાલુકો. તો તમે જોઈશો કે મહિલાઓ પણ ખાસ આવી રહી છે. તમે જોઈશો કે આમ આદમી પાર્ટીનો જે ઝંડો છે એ લઈને મહિલાઓ અહીંયા આવી રહી છે. આ ચેતર વસાવા ધારાસભ્ય છે, એમના સમર્થનમાં જે તમે જોઈ શકો છો કે જે આમ આદમી પાર્ટીનો ઝંડો લઈને લોકો આવે છે. એક મહિલા પણ છે, એમને પૂછ્યું શું નામ બેન? કયા ગામ થી આવ્યા છો તમે? પાટીખેડા. ખાસ કયા કારણસર આવ્યા છો આજે? અમે અમારા ચેતરભાઈ છે એમને જે તો તમે જોયું કે ચેતર વસાવા ધારાસભ્ય છે એના સમર્થનમાં દૂર દૂર થી આદિવાસી વિસ્તારના લોકો આવી રહ્યા છે. ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયો જે છે અને લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીનું આ મોટું શક્તિ પ્રદર્શન કહી શકાય. તો તમે જુઓ કે દૂર દૂરથી લોકો હજુ પણ આવી રહ્યા છે. બિલકુલ બિલકુલ નરેન્દ્ર, અમે આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કે જે લોકો ત્યાંથી આવી રહ્યા છે તે અરવિંદ કેજરીવાલ વિશે, ચેતર વસાવા વિશે શું માની રહ્યા છે. હા, હવે આપણે અહીંયા જે લોકો આવી રહ્યા છે તો એમને પૂછીશું કે તેઓ કોનું ભાષણ સાંભળવા માટે આવે છે. કારણ કે કહી તો રહ્યા છે કે તેઓ ચેતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે, પરંતુ કયા કયા નેતા આવવાના છે તેના વિશે વાત એમને કરીશું કે એમનું શું કહેવું છે, કે શું કહેશો એમનું. શું કે કાકા, કયા ગામથી? સાબદાથી. હા, ઓકે. શું કહેશો, કોની સભા સાંભળવા? અમારા ચેતરભાઈ જોઈએ ને, ચેતરભાઈને અમે લાવીશું. લાવીશું. હા, બીજું આજે કોણ કોણ આવવાના છે? આવવાના છે. અહીંયા ભાષણ આપવા કોણ આવે છે? આવે છે બધા. સભા મંડપ છે તેની અંદર આમ આદમી પાર્ટીના સમર્થકો આવી રહ્યા છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય ચેતર વસાવાના જે સમર્થનમાં જનસભા છે, પરંતુ આમ આદમી પાર્ટી આ એક શક્તિ પ્રદર્શન પણ આદિવાસી વિસ્તારમાં કરી રહી છે ભરૂચ લોકસભાની સીટને લઈને.